सावलीमां भीमनाथ महादेव मंदिर पासे नवनिर्मित थयेल लोक उपयोगी बगीचानुं सांसद रंजनबेन भट्टना हस्ते लोकार्पण करायुं। વડોદરા જિલ્લાના સાવલીમાં વિકાસ કાર્યોની વણથંભા વિકાસ યાત્રા ચાલી રહી છે। પહેલા નવીન આધુનિક સગવડો ધરાવતું શાક માર્કેટનું લોકાર્પણ, બાદ નિર્માણ થનાર નવીન ફૂટ માર્કેટનું ખાતમુહૂર્ત અને આજે સાવલી નગરજનો વર્ષોથી એક જાહેર બગીચાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નગરજનોની આતુરતાનો અંત સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિર પાસે વડોદરા જિલ્લાના સાંસદ શ્રીમતી રંજનબેનની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાના ખર્ચે બાળકોના રમતગમતના સાધનો, લાઇટ અને સુશોભિત પાણીના ફુવારા, વડીલો માટે બાંકડા જેવી આધુનિક સુવિધા સાથે તૈયાર થયેલ શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્રનું લોકાર્પણ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું। આ પ્રસંગે સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત નગરસેવકો, કાર્યકરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્ર સોલંકી, ZSTV, સાવલી। નવરાત્રિનો શુભ પર્વ એટલે કે માં શિવશક્તિની આરાધના આજથી શરૂ થઈ છે અને આજના દિવસે હું તમામ લોકોને માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા સર્વે ભારતવર્ષ, ગુજરાત, સાવલી, વડોદરા લોકોને આપની કૃપા વરસતી રહે અને નવરાત્રિની મારા તમામ સાવલીના વિધાનસભાના લોકોને, વડોદરા લોકસભાના લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજનો મંગલમય દિવસ એટલે આ કાર્યક્રમમાં આ સાવલીના ધારાસભ્ય જેઓના સાવલી વિધાનસભાના લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે એવા કેતનભાઈ ઇનામદાર, એમના આ એક સૂચનથી અહીંયા સરસ મજાનું સ્વામીજીના નામ સાથે જોડેલું એટલે કે ભીમનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલું આ બિલકુલ મંદિરની બાજુમાં સરસ મજાનું ઉદ્યાન મારી સાંસદ નિધિમાંથી કરવું એવું ધારાસભ્ય શ્રી કેતનભાઈનું સૂચન હતું અને એને આજે સુંદર મજાનો ઓપ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે। હું સભ્ય અમારા કેતનભાઈને, પ્રમુખને પણ, કેતન શેઠને હું શુભેચ્છા પાઠવું છું, સાથે સાથે કેતનભાઈ અમારા ધારાસભ્ય અને આ નગરપાલિકાની ટીમ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુંદર મજાનું આ સાવલી નગરના લોકોને ઉદ્યાન આપ્યું છે અને આ બાળકો જે રીતે ખુશ છે એ જોઈને આનંદ થાય છે કે કંઈક જીવનમાં સારું કામ આ છોકરાઓ જે રીતે કિલકિલાટ અને રમી રહ્યા છે એટલે એવું થાય કે આવું કંઈક કામ કર્યાનો એક આનંદ થતો હોય છે। એટલે સાવલીને એક ભીમનાથ મહાદેવના નામ સાથે જોડીને સરસ મજાનું ઉદ્યાન આપવાનું કામ અમારા ધારાસભ્યશ્રીના સૂચનથી આજે થયું છે। હું કેતનભાઈ ઇનામદારને ખૂબ ખૂબ અભિનંદનની શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।